फिक्स पेना कर्मचारी ने लेने मोटा समाचार आवी रहा छे। राज्य सरकार दिवाळी पहला मोटी भेट आपशे। फिक्स पेना कर्मचारी पगार में वधारो थशे। राज्य सरकार आज सत्तावार रीते जाहेरात करी शके छे। अंदाजे 30% जेटलो वधारो आवी शके छे। अंदाजे 60,000 जेटला कर्मचारी ने आ लाभ मळशे। छेल्ले वर्ष 2017 में वधारो करवामां आव्यो हतो। हिरेन रावल अमारी साथे जोड़ायेला छे। हिरेन, जे प्रमाणे फिक्स पेना कर्मचारी ने जाने दिवाळी भेट मळवा जई रही छे, पगार में वधारो थई शके छे, शुं वधु माहिती? वर्ष 2017 में राज्य सरकारे जे फिक्स पेना कर्मचारी छे एमना पगार में वधारो कर्यो हतो। त्यार पछी कायमी कर्मचारी मोघवारी भत्था ने अन्य पगार पंच में वधारो थयो, छता आ फिक्स पेना कर्मचारी ने कोई वधारो आपवामां नहोतो आव्यो। अने अनेक आंदोलनों अने रजूआतों पछी सरकारे हवे आजे निर्णय कर्यो छे के 30% जेटलो वधारो एमने पगार में आपवामां आवशे। सांजे सत्तावार रीते जाहेरात करवामां आवशे। केबिनेट बैठक में पण एनी मंजूरी आपी देवामां आवी छे के जे फिक्स पेना कर्मचारी अत्यारे गुजरात में छे, 60,000 जेटला कर्मचारी अंदाजित छे, ए कर्मचारी ने आ पगार वधारो आपवामां आवशे। आ साथे फिक्स पे नो जे 5 वर्षनी मर्यादा छे, ए 5 वर्षनी मर्यादा में वधारो घटाड़ो करवो के केम ते अंगे पण स्पष्टता राज्य सरकार करी शके छे। अत्यार सुधी 5 वर्षनो फिक्सेशन नो समय छे ते राखवामां आवशे। जो के लांबा समय पछी सुप्रीम कोर्ट सुधी आ कर्मचारी लड़ी रहा छे, ए वच्चे सरकार एमनो पगार में अत्यारे वधारो करवा जई रही छे। बपोर पछी सत्तावार जाहेरात करवामां आवशे। जी, धन्यवाद हिरેન આ માહિતી માટે। ત્યારે ફિક્સ પેના કર્મચારીઓને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। છેલ્લે જ્યારે વર્ષ 2017માં તેમના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે આ દિવાળી તેમને સુધરવા જઈ રહી છે। ફિક્સ પેના કર્મચારીઓના પગારની અંદર વધારો થઈ શકે છે। ફિક્સ પેના કર્મચારીઓ માટે અત્યારે ખુશખબર આવી રહ્યા છે। રાજ્ય સરકાર આજે સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે। રાજ્ય સરકાર દિવાળી પહેલા એક મોટી ભેટ આપી શકે છે। फिक्स पेना जे कर्मचारियों से 5 वर्ष सुधी फिक्स पगार पर जे काम करता होय छे तेमना पगार नी अंदर 30% जेटलो वधारो करवामां आवशे। त्यारे कर्मचारी एसोसिएशन ना अग्रणी प्रवीण राम जोड़ायेला छे अमारी साथे। प्रवीण जी, आपनुं स्वागत संदेश न्यूज मां। आपनी प्रतिक्रिया जाणवा मांगीश प्रवीण जी, जे प्रमाणे फिक्स पे ना जे कर्मचारीओ छे तेमने पगार मां वधारो करवामां आवी शके छे, शुं आपनी प्रतिक्रिया? ચોક્કસથી, જે વાત અત્યારે જાણવા મળી રહી છે કે ફિક્સ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવી શકે છે, ત્યારે એક વાત મારે સરકાર સમક્ષ પણ મૂકવી છે કે જ્યારે જ્યારે દિવાળી આવે અથવા જ્યારે જ્યારે લોકસભાના ઇલેક્શનો આવે કે અન્ય કોઈ ઇલેક્શનો આવતા હોય ત્યારે નાનો એવો ટુકડો આપી અને કર્મચારીઓને રાજી કરવા, આ તાસીર ઘણા વર્ષોથી ચાલી રહી છે। જો સરકાર હકીકતમાં ઈચ્છતી હોય કે ગુજરાતના યુવાનોને અન્યાય થઈ રહ્યો છે, ફિક્સ પગારની નીતિ જે છે એ યોગ્ય નથી, ફિક્સ પગારની નીતિના કારણે સમાન કામ અને સમાન વેતનનો જે કાયદો છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફિક્સ પગારની નીતિ નાબૂદ કરી અને ફૂલ પગાર ચાલુ કરી દેવા માટેનો હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં રાજ્ય સરકાર સુકામ સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી ત્યાં કેસ ચાલુ છે, છતાં પણ ત્યાં નિર્ણય હજી આવતો નથી। તેમની પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકાર છે ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવામાં એમને રસ નથી, પરંતુ જ્યારે સમયાંતરે ચૂંટણીઓ આવે ત્યારે યુવાનોના માઇન્ડને ભ્રમિત કરી એમના વોટનો ફાયદો લેવા માટે નાના નાના બટકાઓ અથવા નાની નાની જાહેરાતો કરી અને રાજકીય લાભ લેવા માટેના પ્રયત્નો કરી રહી છે। જી પ્રવીણજી, અહીંયા આપને એ પૂછવા માંગીશ, કર્મચારીઓની જે મુખ્ય માગણીઓ છે તે શું છે ને અત્યારે હાલ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે કેટલો ફાયદાકારક રહી શકે છે, કઈ રીતે જુઓ છો? જો કર્મચારીઓની મુખ્ય માગણી તો માત્ર એટલી જ છે કે જે કાયદા પ્રમાણે અને બંધારણ પ્રમાણે જે વસ્તુ થતી હોય એ થવી જોઈએ, એ કર્મચારીઓની માગણી છે। કારણ કે ફિક્સ પગારની નીતિ છે એ સમાન કામ અને સમાન વેતનના જે નિયમ છે એમનો ભંગ કરે છે, બંધારણના નિયમોનો ભંગ કરે છે। ત્યારે કર્મચારીઓની મુખ્ય માગણી છે કે ફિક્સ પગારની નીતિ છે એને સદંતર નાબૂદ કરવામાં આવે અને હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો કે ફિક્સ પગારની નીતિ જે છે એ ગુજરાત સરકારે નાબૂદ કરવી જોઈએ, એ આદેશનું રાજ્ય સરકારે પાલન કરવું જોઈએ, નહીં કે એમને સુપ્રીમ કોર્ટમાં લઈ જવું જોઈએ। એટલે મુખ્ય માગણી એ છે કે ફિક્સ પગારની નીતિ જ નાબૂદ થવી જોઈએ। જી ધન્યવાદ પ્રવીણજી અમારી સાથે જોડાવા બદલ।
ત્યારે ફિક્સ પેના કર્મચારીઓ માટે થઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે। તેમના પગારની અંદર વધારો થઈ શકે છે। દિવાળી પહેલા એક મોટી ભેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી શકે છે। ત્યારે ફિક્સ પેના કર્મચારીઓમાં પગારમાં વધારો થશે। છેલ્લે વર્ષ 2017માં તેમના પગારની અંદર વધારો કરવામાં આવ્યો હતો। લગભગ 5 વર્ષનો સમયગાળો હોય છે ફિક્સ પેના કર્મચારીઓના જે પગાર છે ફિક્સ પગારની નીતિ છે નાબૂદ કરવા પર કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અત્યારે 30% જેટલો પગારમાં વધારો કરવાનો જાહેરાત સત્તાવાર રીતે બપોર બાદ થઈ શકે છે। સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા નગરપાલિકામાં વિરોધના વંટોળ કારોબારી ચેરમેનના નામનો વિરોધ થતાં ચેરમેન બદલાયા છે। ચેરમેન તરીકે વૈશાળી મકવાણાના નામની થઈ હતી જાહેરાત। વૈશાળી મકવાણા સામે વિરોધ થતાં ચેરમેન બદલાયા। પૂજાબેન જાદવને હવે નવા કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યા છે। જિલ્લા પંચાયત બાદ હવે ધાંગધ્રા નગરપાલિકામાં પણ વિરોધના વંટોળ। કારોબારી ચેરમેનના નામનો વિરોધ થતાં અંતે ચેરમેન બદલવામાં આવ્યા। પહેલા કારોબારી ચેરમેન તરીકે વૈશાલી મકવાણાના નામની જાહેરાત થઈ હતી જેનો વિરોધ સ્થાનિક નેતાઓ થતા અને સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો। વૈશાલી મકવાણાને બદલીને પૂજાબેન જાદવને ચેરમેન બનાવવામાં આવ્યા છે। તો જિલ્લા પંચાયતમાં સીતાબા રાણાને રાજીનામું ધરી દીધું હતું। જિલ્લા પંચાયતમાં હજુ સુધી બાંધકામ સમિતિના ચેરમેનમાં કોકડું ગૂંચવાયેલું છે। બાંધકામ સમિતિ સિવાયના ચેરમેનનું નામ જાહેર કરી દીધા છે। ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, અચાનક નામ બદલવામાં આવ્યું, વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે શું વધુ વિગતો સામે આવી રહી છે? ચોક્કસ, વાત કરવામાં આવે તો એક પછી એક વિરોધ ભારતીય જનતા પાર્ટીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળી રહ્યો છે। અગાઉની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં વિવિધ ખાતાની ફાળવણી છે એ કરાઈ હતી અને લઈને એક સભ્ય છે પંચાયતમાં એ પણ નારાજ થયા હતા અને એકાએક રાજીનામું છે એ ધરી દીધું હતું। હવે બીજું અન્ય વાત કરવામાં આવે તો ધાંગધ્રા નગરપાલિકામાં પણ વિવાદ છે એ સામે આવ્યો છે। અગાઉ કારોબારી ચેરમેન તરીકે વૈશાલી મકવાણાનું નામ છે એ જાહેર કરાયું હતું, ત્યારબાદ વૈશાલી મકવાણાની નામની બાદબાકી કરી અને ત્યાં પૂજા જાદવને ચેરમેન છે એ બનાયા હતા। આવી જ રીતે પાટડી નગરપાલિકામાં પણ વિવાદ છે એ સર્જાયો હતો, જોકે પાટડી નગરપાલિકાનો વિવાદ છે તો શાંત કર્યો છે, પણ હાલ જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાનો વિવાદ છે એ સ્પષ્ટપણે સામે આવી રહ્યો છે। હજી પણ જિલ્લા પંચાયતમાં અનેક સભ્યો છે એ રાજીનામા દેવાની તૈયારીઓમાં છે। વિવિધ ખાતાળી ફાળવણીમાં કંઈક ને કંઈક સ્થાન ન મળતા જે ચૂંટાયેલા સદસ્યો છે નારાજ થયા હોવાનું હાલ ચર્ચા રહી છે। આભાર તમામ વિગતો માટે। બનાસકાંઠામાં એગ્રીકલ્ચર ઓફિસરે કરી છે લાખોની ઉંચાપત। પાલનપુર સિદ્ધપુર બીઓબી બેંકમાં 25,42,000ની ઉંચાપત કરી। તત્કાલીન એગ્રીકલ્ચર ઓફિસરે પહેલા પાલનપુરમાં ઉંચાપત કરી, પાલનપુરથી તેમની બદલી થઈ હતી અને ત્યારબાદ તેમને અહીંયા મૂકવામાં આવ્યા અને ત્યાં પણ તેમણે ઉંચાપત કરી છે। સબસિડી વ્યાજ સહિતની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બાબતે ફરિયાદ દાખલ થઈ છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, કઈ રીતે ઉચાપત કરવામાં આવી આ અધિકારી દ્વારા? આવે તો પાલનપુર અને સિદ્ધપુર બીયુબી બેંકના તત્કાલીન એગ્રીકલ્ચર ઓફિસરે 25.42 લાખની ઉંચાપત કરી છે। મહત્વની વાત છે કે આજે બેંક જે એગ્રીકલ્ચર ઓફિસર હતા તે પહેલા પાલનપુરની બ્રાન્ચમાં ફરજ બજાવતા અને પાલનપુરમાં તેઓએ 2019 થી 2021 સુધીમાં ઉંચાપત કરતા તેમની બદલી છે તે સિદ્ધપુરની બીયુબીની બ્રાન્ચમાં થઈ હતી। જો કે પાલનપુર બાદ આ એગ્રીકલ્ચર ઓફિસરે સિદ્ધપુરની બેંકને પણ નથી ચડીને ત્યાં પણ 3 વર્ષમાં 25.42 લાખની ઉંચાપત કર્યાનું સામે આવતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા। જોકે સમગ્ર મામલાને લઈને પાલનપુર બીઓબીના મેનેજરે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી મહારાષ્ટ્રના સોહિલ લોકોદીન કાઝી કે જેઓ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે બીઓબીમાં ફરજ બજાવતા હતા તેમની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અત્યારે તો સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે। તહેવારો પહેલા આરોગ્યના દુશ્મનો બેફામ બન્યા છે। ઘી, પનીર, માવો, તેલ, મલાઈ બધા જ માં ભેળસેળ કરવામાં આવી રહી છે। બનાસકાંઠામાં શંકાસ્પદ વેજ ફેટ ઘીના 116 ડબ્બા સીલ। અમદાવાદમાં 8,000 કિલો અખાદ્ય તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। અમદાવાદમાં ઘી, મોડો, માવો, પનીરના સેમ્પલ પણ ફેલ। અમદાવાદમાં પનીરના 10 માંથી 5 સેમ્પલ ફેલ નીકળ્યા। રાજકોટમાં 7 ટન અખાદ્ય મલાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। મલાઈનો ઉપયોગ જંક ફૂડ અને મિલ્ક પ્રોડક્ટ્સમાં થતો હોય છે, ત્યારે ક્યારે થશે આવા આરોગ્યના દુશ્મનો પર કાર્યવાહી?
ત્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, બીજી બાજુ આગામી સમયમાં દિવાળી છે, પરંતુ ક્યાંક આનો ફાયદો અત્યારે વેપારીઓ લાલચુ વેપારીઓ ઉઠાવી રહ્યા છે, એટલા જ માટે ઘીમાં ભેળસેળ કરવામાં આવી રહ્યું છે, તેલમાં ભેળસેળ કરવામાં આવી રહ્યું છે, તો મલાઈ અને પનીરનો જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં પણ 80% સેમ્પલ્સ ક્યાંક ફેલ ગયા છે, એટલે કહી શકાય કે ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ દરેક જગ્યાએ છે। ઘી, મલાઈ, પનીર અને અખાદ્ય તેલનો જથ્થો તો મળી જ આવ્યો છે, પરંતુ અગાઉ મરચું હોય, હળદર હોય, મરી મસાલા હોય, તમામ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે। જિગ્નેશ અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, ચાર એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ને, આ કોઈ આ વર્ષની વાત નથી, દરેક તહેવારમાં ફૂડ અને આરોગ્ય વિભાગ દરોડા પાડે છે, સેમ્પલ લે છે, નકલી છે તેવું સામે આવે છે, પરંતુ ફરી વખત આવા વેપારીઓ, જે લાલચુ વેપારીઓ છે, તે માર્કેટમાં નકલી વસ્તુઓ વેચી જ રહ્યા છે, શું વિગતો સામે આવી રહી છે? પ્રીતિ, વાત કરવામાં આવે તો સ્વાસ્થ્યના દુશ્મનો, એટલે કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, તેવા દુશ્મનો વિરુદ્ધ કડક કાર્યવાહી નથી થતી, તેમના વિરુદ્ધમાં માત્ર કહી શકાય કે તેમના નમૂના ફેલ થાય છે, 5-10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે કોર્પોરેશન કે આરોગ્ય વિભાગ દ્વારા, અને ત્યારબાદ તેમને ફરી પાછો છૂટો પરવાનો આપી દેવામાં આવે છે, તેવી જ ડુપ્લિકેટ અથવા તો ભેળસેળવાળી વસ્તુ વેચવા માટેનો જે 4 ઘટનાઓ અલગ અલગ સામે આવી છે, જેના અંદર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે કાર્યવાહી કરી છે, તેમાં અમદાવાદ હોય, ડીસા હોય કે પછી અન્ય કોઈ જગ્યા, તમામ જગ્યાએથી ભેળસેળવાળી વસ્તુ મળી આવી છે, જેમાં કહી શકાય કે જે વેજ ફેટના જે બનાસકાંઠામાંથી 116 ડબ્બા ઘીના છે તે કબજે કરવામાં આવે છે, જેના ઉપર નથી પેકિંગ ડેટ લખવામાં આવી કે નથી તેના અંદર કહી શકાય કે એક્સપાયરી ડેટ લખવામાં આવી, સાથે જ કયા કન્ટેન્ટનું ઘી છે તે અંદર કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8000 કિલોનો અખાદ્ય તેલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જે તેલ ક્યાંક ને ક્યાંક કોઈ ફરસાણ અથવા તો અન્ય કોઈ દુકાનોમાં વપરાતું અને તહેવાર સમયે ફરી વખત લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે। માટે કહી શકાય કે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં બનાવટી ઘી, મોળો, માવો, પનીરના જે સેમ્પલો લેવામાં આવ્યા છે તે પણ ફેલ થઈ રહ્યા છે। કોર્પોરેશન 10 સેમ્પલ લે છે, તેમાંથી 5 સેમ્પલ ફેલ થઈ રહ્યા છે, એટલે કે અમદાવાદ હોય કે રાજ્ય હોય, જે 10 વાનગીઓ તૈયાર માર્કેટમાં મળે છે તેમાંથી 5 વાનગીઓ ખાવા લાયક ન હોવાનું સામે આવે છે, કારણ કે જે રો મટીરિયલ ઝડપાયું છે તે અલગ અલગ અન્ય જે વસ્તુઓ બનાવવામાં છે, મીઠાઈ અને માવાની જે વસ્તુઓ બનાવવાની હોય છે તેમાં ઉલ્લેખ થતો હોય છે, પરંતુ આખરે વાત ત્યાં જ આવીને ઊભી રહે છે કે આવા વેપારીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી ન થતાં તેમને છૂટો દોર મળે છે। દર વખતે કોર્પોરેશન જ્યારે કાર્યવાહી કરે છે આરોગ્ય વિભાગ, ત્યારે માત્ર તેમને 10 હજાર કે 50 હજારનો દંડ તેમની પાસેથી વસૂલી લેવામાં આવે છે, પરંતુ તેમના દ્વારા જે મિલાવટ કરેલી જે વસ્તુઓ માર્કેટમાં વેચવામાં આવે છે, પછી તે પનીર હોય, ઘી હોય, તેલ હોય કે પછી મલાઈ હોય, કોઈ પણ વસ્તુ, તે લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે, પરંતુ આવા વેપારીઓ વિરુદ્ધ નથી ગુના દાખલ થતા, નથી તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવતી, નથી તેમના યુનિટ સીલ થતા, અને માટે જ આવા વેપારીઓ બે રોકટોક રીતે પોતાનો કારોબાર છે તે ચલાવતા હોય તેવું સામે આવી રહ્યું છે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે। તો ખાસ, રાજકોટમાં 7 ટન અખાદ્ય મલાઈનો જથ્થો જપ્ત કરાયો છે। આ તમામ વસ્તુ જેમાં તેલ છે, ઘી છે, મલાઈ છે, પનીર, આ બધી વસ્તુ એવી છે કે જે ઘરમાં પણ રોજિંદી ઉપયોગ થતી જ હોય છે, અને એમાં જ ભેળસેળ કરવામાં આવતા લોકોના આરોગ્ય સાથે ક્યાંક તહેવારના સમયે ચેડા કરવામાં આવે છે। લોકોને એવું હોય છે કે અમે સારા દુકાનમાંથી સારી વસ્તુ વધુ ભાવ ખર્ચીને લાવીશું, પરંતુ ક્યાં નકલી વસ્તુઓનો ઉપયોગ થયો હોય તે ગ્રાહકને ખ્યાલ નથી આવતો, અને જ્યારે આવા સેમ્પલ લેવામાં આવે છે ત્યારે ફેલ નીકળતા હોય છે, પરંતુ એ પહેલાં ફેલ નીકળતા પહેલાં ગ્રાહકો તેને આરોગી પણ જતા હોય છે।